મિત્રો એમએસવી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે અગત્યની જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું. તો મિત્રો આ ભરતી છે ઓએનજીસીની અંદર એપ્રેન્ટિસ માટે જગ્યાઓ આવેલી છે. તો મિત્રો આની અંદર જગ્યાઓ કેટલી રહેશે, તો ભરતી કયા જિલ્લાની અંદર છે, તો એની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક શેર જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આજે ઓફિશિયલ જાહેરાત અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો આની અંદર જે ઓએનજીસી ઓમપલની અંદર જગ્યાઓ છે. તો મિત્રો આની અંદર નોટિફિકેશન એન્ડ એગ્રીમેન્ટ જે એપ્રેન્ટિસ માટે જગ્યાઓ છે જે અંતર્ગત દહેજ એટલે કે દહેજ ગુજરાતની અંદર આવેલું છે. તો મિત્રો આની અંદર રૂલ્સ અને રેગ્યુલેશન તમે જોઈ શકો છો જે આ પ્રકારે રૂલ્સ અને રેગ્યુલેશન રહેશે. તો મિત્રો આ જે એપ્રેન્ટિસ માટે જગ્યાઓ છે, તો મિત્રો 1961 અંતર્ગત જે જગ્યાઓ છે એ અંતર્ગત છે. તો મિત્રો આની અંદર જે રેગ્યુલર એપ્રોમેન્ટ જે છે એ આની અંદર અરજી નહીં કરી શકે. તો મિત્રો આની અંદર સ્ટાઇપેન્ડ અને જનરલ ઇમ્પ્રોમેશન, તો મિત્રો આની અંદર જે પગાર ધોરણ તમને મળશે 8,050 રૂપિયા છે એ તમને મળવાપાત્ર રહેશે. સાથે મિત્રો આની અંદર તમે બીજો ક્રાઇટેરિયા જોઈએ તો મિત્રો આની અંદર જે મહત્ત્વની વિગતો તમને અહીંયા જોવા મળશે, મિત્રો આની અંદર તમને TETA મળવાપાત્ર રહેશે નહીં. તો મિત્રો આ જે ઓપ્શન જોઈ શકો છો, તો જે તમને TETA તમને એલિજિબલ નથી. તો મિત્રો આની અંદર લાયકાતનો ક્રાઇટેરિયા શું રહેશે, મિત્રો આની અંદર જે લાયકાત છે એ પ્રમાણે આપણે સંપૂર્ણ વિગત જાણીએ. તો મિત્રો આની અંદર ધોરણ 12 પાસ કર્યું હોય, 10 પાસ કર્યું હોય અને NCVT અને GCVTની અંદર જો તમે ITR રેગ્યુલર કર્યું હોય, કોર્સ કર્યો હોય તો તમે આની અંદર જઈ શકો છો. તો મિત્રો ITI ક્વોલિફાય જે છે 2019 લેટર ITI ક્વોલિફિકેશન કરેલું હોવું જોઈએ. તો મિત્રો આની અંદર 2019ની અંદર તમે ITI કરેલું છે તો તમે મિત્રો આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો આની અંદર જે મહત્ત્વની જે બીજી લાયકાતો પણ તમે જોઈ શકો છો એ અંતર્ગત ક્વોલિફિકેશન અંતર્ગત રહેશે. તો મિત્રો આની અંદર ઉંમર તમારી 18 વર્ષની હોવી જોઈએ. તો મિત્રો આની અંદર 21 વર્ષ છે તો પણ મિત્રો આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો આની અંદર બર્થ ડેટ અંતર્ગત રહેશે. તો સાથે જ મિત્રો આની અંદર BE BTH ડિપ્લોમા ક્વોલિફાઈડ છે, MBA છે, જે MCA છે નોટ બી કન્સિડર એટલે કે તમે મિત્રો આની અંદર એ પણ મિત્રો જઈ શકે છે ITI અંતર્ગત. તો મિત્રો આની અંદર સિલેક્શન પ્રોસેસ કયા પ્રકારની છે, તો મિત્રો આની અંદર જે મહત્ત્વની સિલેક્શન પ્રોસેસ છે એના વિશે જાય છે કે રાઇટિંગ ટેસ્ટ અને તમારું જે ઇન્ટરવ્યૂ છે એ લેવામાં આવશે, એટલે કે પર્સનલ ઇન્ટરવ્યૂ છે એ લેવામાં આવશે. તો મિત્રો જે પણ એપ્રેન્ટિસ માટે ક્વોલિફાઈ હશે એમનું ઓર્ડર ઓફ મેરિટ કાઢવામાં આવશે. એની અંદર ટોટલ 20% સીટ છે ટોટલ રિક્વાયરમેન્ટ અંતર્ગત ભરવાપાત્ર રહેશે. તો મિત્રો આની અંદર ઓથોરિટી અંતર્ગત જે સંપૂર્ણ વિગત તમને અહીંયા જોવા મળતી હશે. તો મિત્રો આની અંદર બાયોડેટા ડોક્યુમેન્ટ, 10 પાસ સર્ટિફિકેટ, બર્થડે સર્ટિફિકેટ ઇસ્યુ મલ્ટિપલ ઓર ઓથોરિટી અંતર્ગત રહેશે. તો મિત્રો આની અંદર જે પણ કોપી છે એ અંતર્ગત રહેશે. તો મિત્રો આની અંદર સૌથી પહેલાં તમારે એપ્રેન્ટિસ જે નેશનલ એપ્રેન્ટિસ વેબસાઇટ છે એની અંદર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા પછી જનરેટ એપ્રેન્ટિસ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. તો મિત્રો આની અંદર હાઉ ટુ એપ્લાય ઓનલાઈન બાય 30/4/2022 સુધી તમે આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તો મિત્રો આની અંદર રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. તો મિત્રો આની અંદર જે મહત્ત્વની જગ્યાઓ છે એના વિશે વાત કરીએ તો મિત્રો ફિટર માટે છે, એની અંદર તમે આની અંદર 12 મહિનાની જે એપ્રેન્ટિસ છે અને ટોટલ જગ્યાઓ 8 છે. તો મિત્રો આની અંદર કેમિકલ પ્લાન્ટ માટે જે જગ્યાઓ છે અંતર્ગત 12 મહિનાની એપ્રેન્ટિસ 18 જગ્યાઓ છે. તો ઇલેક્ટ્રિક અંતર્ગત ટ્રેડ પાસ કરેલું છે એમના માટે 5 જગ્યાઓ છે. સાથે મિત્રો ઇન્સ્ટ્રુમેન્ટ અંતર્ગત જે ટોટલ 5 જગ્યાઓ છે, મિકેનિક અંતર્ગત 2 જગ્યાઓ છે, લેબોરેટરી અંતર્ગત 2 જગ્યાઓ છે. એ અંતર્ગત સાથે જ મિત્રો આની અંદર મિકેનિકને માટે જે 2 જગ્યાઓ એ ટોટલ આપણે જોઈએ કે 42 જગ્યાઓ ઉપર ભરતી થવાપાત્ર રહેશે. તો મિત્રો આ જે ભરતી છે 12 મહિનાના એપ્રેન્ટિસ ઉપર જગ્યાઓ છે અને જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય તો મિત્રો આની અંદર એપ્લાય નાઉ લખેલું છે એના પર ક્લિક કરી તમે અરજી કરી શકો છો. તો મિત્રો આની અંદર જે તમને મહત્ત્વની તારીખ તમને જોવા મળશે કે 30/4/2022 સુધી તમે આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો આનું જે
જોબ લોકેશન ક્યારે હશે એની સંપૂર્ણ વિગત જાણીએ તો મિત્રો જોબ લોકેશનની અંદર આપણે વાત કરીએ કે અંબેથા અને સુવા જે દહેજ ખાતે આવેલી છે ગુજરાતની અંદર ત્યાં તમારું જોબ લોકેશન રહેશે. અને જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માત્ર અહીંયા એપ્લાય છે એના ઉપર ક્લિક કરશો તો જે અરજી માટે જે આની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળશે. મિત્રો આની અંદર સંપૂર્ણ વિગત આપેલી છે, એ અંતર્ગત તમારે 30/4/2022 વિગતો છે. તો મિત્રો આની અંદર જે તમામ વિગતો તમારે અહીંયા ભરવાની રહેશે. પછી તમારે યસ ઉપર ક્લિક કરવાનું છે. યસ ઉપર ક્લિક કર્યા પછી એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો આ જે ઓપ્શન છે એપ્લાય એના ઉપર ક્લિક કરશો તો તમારો જે યુઝર નેમ અને પાસવર્ડ, તો મિત્રો આની અંદર તમે રજિસ્ટ્રેશન કર્યું હશે. તો મિત્રો એની અંદર આપણે વાત કરીએ, સૌથી પહેલાં તમે જે રજિસ્ટ્રેશન કર્યું છે એ અંતર્ગત, તો મિત્રો આની અંદર જો તમે રજિસ્ટ્રેશન નથી કર્યું અને નવા યુઝર છો તો તમારે ક્લિક રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ આ પ્રકારની તો રજિસ્ટ્રેશન માટે આ પ્રકારની તમને વેબસાઇટ તમને જોવા મળશે. મિત્રો આની અંદર તમારે જે પણ સિલેક્ટ કરવાનું છે એ તમારે કરવાનું રહેશે. તો મિત્રો આની અંદર તમારે સિલેક્શનની વાત કરીએ કે જે મિત્રો નેમ છે, ફાધર નેમ જે લાલ ફુદરી છે એ તમારે અવશ્ય ભરવાની રહેશે. તો મિત્રો આની અંદર વેરીફાઈ કોડ છે એ નાખી અને તમારે સિંગ સાઇનઅપ કરી દેવાનું છે. અને પછી તમારે જે મહત્ત્વની બાબત છે એ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે. અને જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એમના માટે નીચે લિંક આપેલી છે, ફટાફટ જઈને તમે અરજી કરી શકો છો. તો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર જરૂર કરજો. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય કરવી ગુજરાત.